આપને એ બતાવીએ આખરે આ નકલી ઘી કેવી રીતે બની શકે છે અને આપને બીમાર કેવી રીતે કરી શકે છે તેને લઈને પણ ચોક્કસથી જે સવાલ છે તેની સાથે જ વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર ડોલી જાની ડોક્ટર ડોલી આપનું સ્વાગત છે ટીવી નાઇનમાં ડોક્ટર સૌથી પહેલા એ જણાવો કે આપણા દર્શકોને જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આ નકલી ઘી હોય છે શું નકલી અને અસલી વચ્ચેની તફાવત કેવી રીતે કરી શકાય જ્યારે નકલી ઘીની વાત કરીએ આપણે તો એનો અર્થ એ થાય છે કે એમાં કોઈ બીજા પ્રકારનું ફેટ અથવા કોઈ બીજા પ્રકારનું વેજીટેબલ ઓઇલનું મિશ્રણ કરવામાં આવે છે અને એ જે બીજા પ્રકારનું ફેટ કે ઘીની વાત કરીએ છે તો એ ઓછી ગુણવત્તાવાળું હોઈ શકે છે અથવા તો ઘણીવાર એ ભેળસેળવાળું હોઈ શકે છે અને એમાં ઓછી ગુણવત્તાની સાથે સાથે એ જૂનું અથવા એક્સપાયર માલ જે છે એ ફ્રેશ સ્ટોકમાં મિક્સ કરી વેચવામાં આવે છે અને બીજું એ કે જ્યારે ઘીની અંદર વનસ્પતિનું મિશ્રણ કરવામાં આવે છે તો વનસ્પતિ એક એવી પ્રકારની પદાર્થ હોય છે જેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ બહુ વધારે હોય છે અને ટ્રાન્સફેટ અત્યારે ઘણા વર્ષથી એના ઉપર બી ચર્ચા ચાલી રહી છે કે આપણા હૃદય માટે એક બહુ જ જોખમ વાળું વસ્તુ હોય છે તો ટ્રાન્સફેટવાળી વસ્તુઓ જ્યાં સુધી બને એ અવોઇડ કરવી જોઈએ ખાવામાં અને બીજી વસ્તુ જે ઓઇલ્સ અથવા જે ખાદ્ય તેલનું ભેળસેળની વાત કરીએ છે તો એમાં ઓછી જે વેલ્યુનું ઓઇલ હોય છે એ મોંઘા ઓઇલમાં મિક્સ કરીને વેચવામાં આવે છે અને બીજું હોય છે કે યુઝડ ઓઇલ જે વારંવાર જેમાં તળવામાં આવે છે અને પછી એને જે ફેંકી દેવું જોઈએ એની જગ્યાએ યુઝડ ઓઇલ જો આપણે ફ્રેશ ઓઇલમાં મિક્સ કરીને વેચવામાં આવે છે તો એ બી એક રિસ્ક થઈ જાય હેલ્થ માટે કારણ કે જે યુઝ ઓઇલ હોય એમાં પરોક્સાઇડ્સનું પ્રમાણ બહુ વધી જાય છે એટલે ઓક્સિડાઈઝ થઈ જાય છે અને એ બી આપણા સ્વાસ્થ્ય માટે બહુ જોખીમકારક થઈ જાય છે ડોક્ટર આ તો ટેકનિકલ વાત થઈ કે નકલી ઘીમાં કયા કયા જે પ્રમાણ હોય છે તેની વાત થઈ પરંતુ એક સામાન્ય માણસ જ્યારે બજારમાં જાય છે ઘી ખરીદવા માટે તો તે કેવી રીતે ઓળખી શકે કે આ ઘી નકલી છે ને આ ઘી અસલી છે આ લેવું જોઈએ અને આ ન લેવું જોઈએ કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચી કેવી રીતે શકાય છે આમ જે ઘરે પરીક્ષણ કરવામાં આવે છે એ ટેસ્ટ બહુ સેન્સિટિવ નથી હોતા તો પણ આપણે જો પ્રિલિમનરી ટેસ્ટ કહેવાય એના માટે આપણે એક બે પરીક્ષણ કરી જોઈએ તો એમાં કંઈ આપણને કોઈ નુકસાન નથી પહેલી સૌથી વસ્તુ આપણે જે ગ્રાહકને ધ્યાનમાં રાખવાની હોય છે કે આપણે જ્યાંથી બી તમે ખરીદો તો એ કોઈ રેપ્યુટેડ જગ્યાથી લેવી જોઈએ ઘણીવાર આપણે એવા વિજ્ઞાપનો ની પાછળ જોઈને એવી રીતે લઈએ છીએ કે અહીંયા સસ્તું મળતું હોય છે અથવા આ જગ્યાથી બહુ સસ્તું મળે છે ઘી તો એક તો આવી વિજ્ઞાપનો અથવા આવા એડવર્ટીઝમેન્ટથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે જે સસ્તું હશે તો ઓબ્વિયસલી એની ગુણવત્તામાં બી શંકા શંકાસ્પદ વસ્તુ હોઈ શકે છે અને જ્યારે તમે કોઈ વસ્તુ લો અને ઘરે લાવો તો સૌથી પહેલાં એને જ્યારે તમે એનું યુઝ કરતાં પહેલાં તમે એની ચકાસણી એક ઘીની વાત આપણે કરીએ તો એવી રીતે કરી શકો છો કે થોડુંક ઘી તમે કાઢીને એને એક બોટલમાં અથવા એક વાડકીમાં ફ્રીજમાં મૂકીને જુઓ જો એ વનસ્પતિવાળું હશે તો એ તરત જામી જશે અને અથવા જો વનસ્પતિ ના હોય એમાં એટલે વેજીટેબલ ફેટ ના હોય તો એ એકદમ તરત નહીં જામે અને એમાં દાણા જેવા થઈ જશે તો એ એક સરળ ટેસ્ટ છે જે આપણે ટ્રાય કરી શકીએ ઘરમાં